ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા બાદ અનેક નેતાઓ અને સમાજના અગ્રણીઓ મૃતકના પરિવારને મળવા જઈ રહ્યા છે. સોમવારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પરિવારને મળ્યા હતા અને તેમણે સાંત્વના આપી હતી. સોમવારે તેઓ કેટલાક પ્રતિનિધિઓ સાથે કિશનના ગામ ચચાણા પહોંચ્યા હતા, જ્યાં તેમણે કિશનના પરિવારજનો સાથે વાત કરી હતી. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા અલ્પેશ ઠાકોરે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને આરોપ મૂક્યો કે કેટલાક તત્વો ગુજરાતની શાંતિ ઢહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. શાંત સમૃદ્ધ ગુજરાત, ભાઈચારાવાળું એકતાવાળું ગુજરાત, એની શાંતિ સલામતી અને એકતાને તોડવાનો આ પ્રયત્ન છે. આ ગુજરાતને અજંપારભરી પરિસ્થિતિમાં તોફાન તરફ ધકેલવાનો આ પ્રયાસ છે. એટલે ગુજરાતના કોઈપણ ખૂણે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ થતી હોય, અસામાજિક તત્વો ઊંચા થતા હોય, તેને કડકમાં કડક હાથે ધામી દેવા જોઈએ. આ પ્રકારનું એક સોશિયલ મીડિયામાં કોઈ એક કોમેન્ટ કે એક પોસ્ટ કરવાથી કોઈ આ પ્રકારનું કૃત્ય કરતું હોય તો એમને છેડે ચોક બજાર વચ્ચે કોઈડે વિધવા જોઈએ. કારણ કે વાણી સ્વતંત્રતાના અધિકારની વાત કરીએ ત્યારે જે પ્રકારે દેવી દેવતાઓ વિરુદ્ધ કોમેન્ટ થતા હોય છે, જે રીતે તમામ ધર્મ એકબીજાના વિરુદ્ધ કોમેન્ટ કરતા હોય છે, આ નિંદાને પાત્ર છે. દરેકનું પોતપોતાનું આસ્થાનું કેન્દ્ર છે, દરેક પોતપોતાની આસ્થાથી જોડાયેલા હોય છે, પરંતુ એમાં કોઈને મારી નાખવો, બજાર વચ્ચે ગોળીએ લીધવો, આ બનાવ એક ખૂબ જ નિંદનીય છે. વધુમાં અલ્પેશ ઠાકોરે આ સમગ્ર મામલે ધાર્મિક હોદ્દેદારોની સંડોવણી વિશે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે ધાર્મિક ગુરુઓનું કામ વિસ્તારમાં કોમી એકતા માટે કામ કરવાનું છે, નહીં કે લોકોને ઉશ્કેરવાનું. ધાર્મિક અગ્રણીઓ, ધાર્મિક જે સંતો હોય, મહંતો હોય કે આવા કોઈ પણ મૌલવી હોય, એમનું કામ શું છે? લોકોમાં ભાઈચારો ફેલાવો, ધર્મનો સાચો ફેલાવો કરવો, જીવદયા એ ફેલાવવાનું કામ છે, લોકોને સારી સાચી દિશા આપવાનું કામ છે, લોકોને પ્રેમ વેચવાનું કામ છે. નફરત ફેલાવનારા લોકો એને ધર્મથી કોઈ લેવા દેવા હોય જ ના શકે. આપને જણાવી દઈએ કે ધંધુકાના યુવાન કિશન ભરવાડે 5 જાન્યુઆરીએ સોશિયલ મીડિયામાં કથિત રીતે એક પોસ્ટ કરી હતી, જેને લઈને તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી અને તેમણે માફી પણ માંગી લીધી હતી, જે બાદ 25 જાન્યુઆરીના રોજ તેમની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં તણાવની સ્થિતિ છે. સોમવારે આ જ મામલે રાજકોટમાં હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં પણ ઘર્ષણ થયું હતું. આ કેસની તપાસ ATS કરી રહી છે અને આ મામલે તેમણે કેટલાક આરોપીઓને પકડી લીધા છે.